છે મારું મી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. અરે આવે બાવા આવે, માણસ કામ કરે તો આવતા વાર લાગે કે નહીં? યસ, કાઉન્સેલર રુસ્તમજી સાંધાવાલા સ્પીકિંગ. એ ગધેડા, હું કઈ પાટલું ને સાંધા મારવાના કામ નથી કરતો અહીંયા. હું માણસોને સાંધા મારું. અરે 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 અરે, તારું નખો જાય. માણસોને સાંધા મારું એટલે પોસ્ટમોર્ટમ નથી કરતો અહીંયા. ધોની બાવા, માણસોમાં એક વર આવે ને એક બૈરી આવે. હવે વર બૈરીના સંબંધો બગડે, ઝઘડા વધે, છૂટા છેડા લેવા નીકળે ત્યારે કાઉન્સેલિંગ કરીને એ લોકોના સંબંધોને સાંધા મારવાનું કામ કરું. સમજી ગયો? ચાલ, તારો શું પ્રોબ્લેમ છે બોલ. તું વાત કરે, તારો ખાસ દોસ્તાર તારી બૈરીને લઈને ભાગી ગયો? અરે રા 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 રા, હવે આવો સારો બીજો દોસ્તાર તને કામ મળશે નહીં? કાળ આપે તું. કાઉન્સેલર રુસ્તમજી સાંધાવાલા. તમે? કુમાર, કુમાર સંઘવી. ઓહો, કુમાર સંઘવી, આવો ભાઈ આવો, તમારી જ ફાઇલ હાથમાં છે. મિસ્ટર કુમાર સંઘવી, તમે ને તમારી વાઇફ રસીલા સંઘવીએ 2 મહિના પહેલા મ્યુચ્યુઅલી એગ્રી થઈને કોર્ટમાં છૂટાછેડાની અરજી કીધેલી, બરાબર? બરાબર. વેરી ગુડ. પણ કોર્ટમાંથી એમ કીધું કે છૂટાછેડા આટલા ઇઝીલી નહીં મળે. હા, એના માટે તમારે કોર્ટના કાઉન્સેલરને એટલે કે તમને મળવું પડશે. મળવું જ પડે ભાઈ, કારણ કે મારી સહી વગર તને છૂટા છેડા નહીં મળે ને હું સહી ત્યારે જ કરું જ્યાં સુધી મને સંતોષકારક જવાબ નહીં મળે. જુઓ સાહેબ, આપણને છૂટા છેડા જોઈએ છે એટલે જોઈએ જ છે. મારી કશેક સાઇનમેન્ટ લેવી તો લઈ લો, કારણ કે મારી પાસે બેસી રહેવાનો ટાઈમ નથી. હા, દેખાય દેખાય, બેસી રહેવાનો ટાઈમ નથી એટલે બહુ બિઝી લાગે છે દીકરા. તે શાનું કામકાજ શાનું કરે છે તું? કન્સ્ટ્રક્શનનું. એટલે કડિયા કામનું કામ છે? કન્સ્ટ્રક્શનનું. એજ હું ગુજરાતીમાં બોલ્યો. આપણે લોકોને સરસ મજાના ઘર બનાવી આપીએ છીએ. સરસ? એક બાજુ લોકોને સરસ મજાના ઘર બનાવી આપે ને બીજી બાજુ પોતાનું જ ઘેર તોડવા નીકળ્યો. જો સાહેબ, મેં તમને પહેલા પણ કીધું, આપણને સમજાવવાની કોશિશ નહીં કરતા. આપણને છૂટાછેડા જોઈએ છે, જોઈએ છે ને જોઈએ જ છે. તો લઈ જ લે. હું તો કેમ, તું એક વાર નહીં 2 વાર છૂટાછેડા લે, 5 વાર લે, 15 વાર લે, તારી યથાશક્તિ પ્રમાણે છૂટાછેડા લયા જ કર. હા, પણ તારી બૈરીને તો આવવાને ભાઈ, સહી જોઈશે ને. હા, કાં ગઈ બૈરી? કાં ગઈ? ગઈ હશે ને બાપના લગ્નમાં. તારી બૈરીનો બાપ હજુ કુંવારો છે? હા, બાપના લગ્નમાં ગઈ એમ કહીશ તે? સાહેબ, સાહેબ, તમારું કામ કાઉન્સેલિંગ નું જ છે. હા હા, કાઉન્સેલર છું. અરે, ઓફિસ લઈને બેઠો ને જો ને. બાપ દાદાના સમયથી કાઉન્સેલિંગ કરો છો? બાપ દાદા કાઉન્સેલર નહીં ઉઠા, બાપ દાદા તો બહુ મોટા શિકારી ઉઠા. શિકારી? શું વાત કરો છો? આહા, તમે શિકારી કેમ નહીં બન્યા? એ મને તો નાનપણથી બહુ શોખ હતો શિકાર કરવાનો. આહા, બહુ મજાની વાત કરું છું. હું નાનલો હતો ને, નાનલો ત્યારે નાનપણમાં એક મુક્કો મારીને અઠીના 2 દાંત તોડી નાખેલા. પછી? પછી એક વાઘને એમ પૂંછડીમાંથી પકડ્યો, એ ગોલ 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 ફેરવીને જે દૂર ફેંક્યો કે નહીં. પછી? પછી? પછી રમકડા વાળાએ મને બહુ મારેલો. બહુ સાચી વાત કરી દીકરા. ચાલ, હવે મને કેજો ભાઈ, તારા ને તારી બૈરી રસીલા ની વચ્ચે શું પ્રોબ્લેમ થયો? પ્રોબ્લેમ? હાજી. અરે, એ જ રોજની કટકટ સાહેબ. આ રજાને દિવસે શાંતિથી સૂતા હોઈએ ત્યાં કાનમાં આંગળી નાખીને કહેશે કે જલ્દી નાઈ લો નહીતર પાણી જતું રહેશે. આ બપોરે શાંતિથી પેપર વાંચતા હોઈએ ત્યાં પાછી આવશે કે જલ્દી ખાઈ લો નહીતર કામવાળી આવી જશે. એની માને આ કામવાળીને એડજસ્ટ કરવી હોત તો કામવાળી સાથે ન પણ. એ વાત સાચી સાહેબ. સાહેબ, એકવાર મેં એની બર્થડેમાં મેં એને મેડ ઇન જાપાન ઇમ્પોર્ટેડ જાપનીઝ રેડિયો ગિફ્ટમાં આપ્યો. ઓહો, સાંભળે જ નહીં. ગોગી કે મને જાપનીઝ ક્યાં આવડે છે? સાલી બંધ ઘડિયાળ. ઈ બંધ ઘડિયાળ તો અક્કલ વગર ની. ઓહો ભાઈ, બંધ ઘડિયાળ સમજાતું નથી કે જાપાન નો રેડિયો છે પણ વાગે તો આપણી જ ભાષામાં. અને સાહેબ, જે ખર્ચા કરે, જે ખર્ચા કરે, આપણે કમાઈ કમાઈને થાકીએ પણ એ ખર્ચા કરતા ન થાકે. નસીબ વાલો છે દીકરા, નસીબ વાલો વર એને જ કહેવાય જે બૈરી ખર્ચા કરે એના કરતા વધારે કમાઈ જાણે. એ નસીબ વાલી બૈરી કોણને કહેવાય ખબર? કોને? નસીબ વાલી બૈરી એને કહેવાય જે તારા જેવા બકરાઓને શોધી જાણે. એ મજાક કરું છું, મજાક કરું છું. હું મજાક કરું છું, મજાક કરું છું. તમને ખબર છે આ બૈરું એ વસ્તુ કેવી છે? વસ્તુ કેવી છે? એને શાંતિથી કઈ કહીએ ને તો માંડે મોટો ભેકડો તણવા. અને સાહેબ, જે રડે જે રડે
મને મારવા આખું બિલ્ડિંગ ભેગું કરે. એ તો બૈરાઓની વિશિષ્ટતા છે. તને ખબર છે બૈરાઓની બે ખાસ વિશિષ્ટતા શું છે? શું છે? એક તો એ રડી શકે છે ને બીજું એ ધારે તારે રડી શકે છે. એટલે બૈરાઓની વાત મનમાં લેવાની જ નહીં દીકરા. ચાલ મને કહેજો ભાઈ, તારા અને તારી બૈરી રસીલાના લવ મેરેજ કે એરેન્જ મેરેજ? લવ મેરેજ. આહા, લવ મેરેજ એટલે લગન પહેલા રોમાન્સ? રોમાન્સ. હા, લગન પહેલા એના પ્રેમમાં આંધળો હતો. બસ આ દુનિયાના બધા માણસોનો આ એક પ્રોબ્લેમ છે. લગન પહેલા બધા પોતાની છાતી ઠોકીને કહેતા હોય છે, તાજમહેલ બનાવવા ચાહતા હું, મુમતાઝ નહીં મિલતી. હા, અને લગન પછી તાજમહેલ બનાવવા ચાહતા હું પર મુમતાઝ નહીં મરતી. અરે દીકરા, લોકોની કા વાત કરે છે, મારી જ વાત કરની. આ કિંગ કોબ્રા છે ને, કિંગ કોબ્રા. કિંગ કોબ્રા એટલે એમ તો મારી બૈરી છે મહેરબાનું, પણ બૈરી બોલવાની જ નહીં, જીવતો જાગતો કિંગ કોબ્રા ઉઠો એમ. અરે જે ફૂફાડા મારે, જે ફૂફાડા મારે, ઓહો ફૂફાડા મારે, લોહી પીએ સવારથી રાત સુધી, એટલું લોહી પીએ મારું, તને ખબર છે. અરે દીકરા, એ જયારે સારી પહેરવા બેસે તો એને સારી ને પાટલી મારે વાળી આપવાની. શું વાત કરો છો? બાલ બનાવવા બેસે તો બાલ ને ચોટલો મારે વાળી આપવાનો. ઓહો, સિલાઈ કરવા બેસે તો સોય માં દોરો મારે નાખી આપવાનો. એક દિવસ તો હટ કરી નાખી, મને કઈ ધ્રુષ્ટમ, આજે મારે વસ્તે ધનશાક બનાવો. પછી મારો પિત્તો ગયો, જેવો મારો પિત્તો ગયો કે મેં આંખ બંધ કરી ખોડાઈજીનું નામ લીધું ને ત્રણ વાર બોલી નાખ્યું, છુટ્ટા છેડા, છુટ્ટા છેડા, છુટ્ટા છેડા. કેમ ત્રણ વાર? તમારામાં તો એક વાર બોલો તો ચાલે ને. આપણે એક વાર બોલીએ ને એ નહીં સાંભળે તો? આવી વાતમાં રિસ્ક લેવાની નહીં બાવા. ત્રણ વાર કહી નાખવાનું એટલે શાંતિ, છુટ્ટા છેડા થઈ જાય આરામથી. દરેક માણસે સુખી થવું હોય ને તો છુટ્ટા છેડા લઈ જ લેવાના. છુટ્ટા છેડા લેવા એ દરેક પુરુષનો જન્મસિદ્ધ અધિકાર છે. બરાબર છે, એકદમ ઉત્સાહમાં આવી ગયો ને કઈ. સરસ સરસ. તને એમ ઉત્સાહમાં આવેલો જોઈને મને મારા બીજા એક ક્લાયન્ટ નો કિસ્સો યાદ આવી જાય. એ લોકોનો કિસ્સો છે ને તારા અને મારા કરતા જુદો. જુદો એટલે? જુદો એટલે એ લોકોની શરૂઆત જુદી, મિડલ જુદું ને અંત, ઓહો અંત તો સાવ જુદો. સાવ જુદો એટલે એવો તો કેવો અંત હતો? હા, તને અંત કેમ કહી દઉં ભાઈ અત્યારથી. એ ચાલ, તારી બૈરી રસીલા હજુ આવી નથી ને, ત્યાં સુધી હું તને એ લોકોનો કિસ્સો શરૂઆત થી કહું. આવી જ એક વરસાદની તોફાની રાત હતી. ચર્ચગેટ સ્ટેશન પર 12:55 ની છેલ્લી ટ્રેન જવાની તૈયારી ઉઠી ને તે દિવસે लेट हो गया. रे बाबा लेट हो गया. इस कार्यक्रम के लेट करने के प्रायोजक थे निर्मा. वॉशिंग पाउडर निर्मा, वॉशिंग पाउडर निर्मा. हम आपके बाबा, क्या रूप निखर आया है गुणकारी हल्दी और चंदन से. विको टर्मरिक नहीं कॉस्मेटिक, विको टर्मरिक आयुर्वेदिक क्रीम. हे यो, विको टर्मरिक. हाँ, डू यू नो मी? डू यू नो मी? देन न जान न पहचान, मैं तेरा मेहमान. सो स्टुपिड. हेलो, या YWCA हॉस्टल? या आई वांट टू टॉक टू देसाई मैम. मैम 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 दिशा, दिशा, दिशा माकड़ हियर. माकड़? यस यस. माकड़? हाँ, शट अप. माकड़ माकड़ नहीं, बात करू छु. नहीं तमने नहीं मैम. या मैम दिशा बोलू छु. मैम अत्यारे बहु वरसाद पड़ी रह्यो छे एटले मने लेट थई गयु छे. सो डू यू माइंड? हेलो, अरे मैम मैम मैम, हेलो प्लीज प्लीज मैम. नहीं, आई रिक्वेस्ट यू, तमे प्लीज हॉस्टेल नो दरवाजो बंद नहीं करता. अदरवाइज मारे आखी रात हॉस्टेल नी बहार रोका ऊपर छे. प्लीज मैम, प्लीज ट्राय ना. व्हाट? અડધા કલાકમાં ચર્ચગેટ થી અંધેરી કોઈ કઈ રીતે પહોંચી શકે? શટ અપ.
Don't act smart. જન્મથી સ્માર્ટ છું. Bless you. Two. क्या हाल बना रखा है? आप कुछ लेते क्यों नहीं? हवा बाण हरडे त्रिफड़ा डेटॉल. यात्रियों को फिर से सूचित किया जाता है कि बारिश की वजह से आज की आखिरी ट्रेन रद्द की गई है. यात्रियों को होने वाली असुविधा के लिए हमें खेद है. धन्यवाद. आप कुछ पहनते क्यों नहीं? रेनकोट, विंडचीटर, छतरी. छतरी? मैंने छतरी जराए न गमे. हम वर्षा का भिंजाऊ बहु गमे. I love वर्षा. And I hate वर्षा. वर्षा का पानी थी बधा कपड़ा शरीर ने चोटे ने तो मैंने तो एमत थाय के जे मारी बाजू में उभो ने जेने बटकुट भरी लऊं. God. But you don't worry. हूं भिंजायना नोकर ने बटका नथी भरती. मने एम के भिंजाऊ आपणे देश में कंपलसरी होवू जोईए. What? हाँ भिंजावानो कायदो होवो जोईए. કોઈ છત્રી લઈને નીકળે ને એને 3 મહિનાની સજા થવી જોઈએ. અને રેનકોટ પહેરીને નીકળે ને એને તો જન્મ ટીપની સજા થવી જોઈએ. હા પણ ભીંજાવું કમ્પલસરી હોવું જોઈએ. વાહ. એ તમને નથી લાગતું કે છેક અંદર સુધી ભીંજાવામાં આ કપડાં પણ નડતરૂપ હોય છે? અરે કપડાની વાત જવા દો. મને તો થાય છે કે આ આ ચામડી છે ને એ પણ નડતરૂપ છે. યુ સી સ્કિન ઇઝ નથિંગ બટ અ રેનકોટ જે તમને છેક અંદર સુધી ભીંજાતા અટકાવે છે. આઈ લવ વરસાદ. મને વરસાદ જોવો ગમે, મને વરસાદ સૂંઘવો ગમે, મને વરસાદ સાંભળવો ગમે. એના અસંખ્ય બિંદુઓ જ્યારે આકાશમાંથી એક સાથે નીચે ઉતરી રહ્યા હોય ને ત્યારે એમ લાગે જાણે કોઈ ઓર્કેસ્ટ્રા કંડક્ટરની બેટનના ઇશારે હજારો કોરસવાળા એક સાથે ગાઈ રહ્યા હો. સાંભળો સાંભળો, સંભળાય છે? ઠંડા મતલબ કોકા કોલા પપ્પુ પાસ હો ગયા, પપ્પુ પાસ હો ગયા. એ જિંગલ્સ અમે લોકો બનાવીએ છીએ. લિન્ટાસ એડ એજન્સીમાં ફૂલ ટાઈમ કોપીરાઇટરનો જોબ કરું છું. અને પાર્ટ ટાઈમમાં બધી સરસ મજાની રૂપાળી છોકરીઓને લાઈન મારો છો. અરે નહીં રે નહીં. આઈ એમ રીલી સોરી ઇફ યુ ફેલ્ટ બેડ. બાય ધ વે તમે શું કરો છો? હું પ્રિન્ટિંગ નો જોબ વર્ક કરું છું. પ્રિન્ટિંગ નો? આટલી મોડી રાત્રે શું છાપવા નીકળેલા? નોટ. યસ, નોટ છાપવા નીકળી હતી. યુ નો મારી બિઝનેસ મીટિંગ હતી. મને મારો કોન્ટ્રાક્ટ તો મળી ગયો પણ મારી ટ્રેન મિસ થઈ ગઈ. હવે હવે જો મને આ ટ્રેન નથી મળી ને તો હવે મારે હોસ્ટેલની બહાર રોકાવું પડશે આખી રાત. ઓ તો ઘરે ટ્રાય કરીજો ને. હા, યુઝ્યુઅલી આટલી મોડી રાત્રે ઘરે મમ્મી પપ્પા એન્ટ્રી આપતા હોય છે. યા બટ મારા કેસમાં નથી પોસિબલ. આઈ એમ સોરી. હા એ સોરી છું. જીવે છે મારા મમ્મી પપ્પા, સમજ્યા ને? હા બરોડા રહે છે. હા આઈ એમ રિયલી સોરી. તો આ એરિયામાં તમારું કોઈ નથી? ના. કોઈ દોસ્ત રિલેટિવ જેનું ઘર અહીંયા હોય? ના. એ થેન્ક્સ. હે થેન્ક્સ ફોર ધ રિમાઇન્ડર. રેચ રેચ સ્મૃતિ સ્મૃતિ. હા સ્મૃતિ ની તો વાત કરતો તો હું. બહુ ચાપલો છે નહીં? હોશિયારી મારે છે. એ હાઈ સ્મૃત. યા યાર એઝ યુઝ્યુઅલ આઈ એમ લેટ. યા સો યા સો કેન આઈ કમ એન્ડ સ્ટે? યા હેલો 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 હેલો. ગઈ સ્મૃતિ પાટા પર ગઈ? બેટરી ગઈ. લા મને મોબાઈલ આપને. નથી રાખતો. પ્લીઝ ગિવ મી યોર સેલ. ના નથી રાખતો. આર યુ કિડિંગ? નો આઈ એમ સિરિયસ. તમારી પાસે મોબાઈલ નથી? નહીં. ઓ ગોડ. અરે આજકાલ તો ફ્રૂટ વાળો, શાક વાળો, લારી વાળો, મારો ઝાડુ વાળો, મારો ઝાડુ વાળો પણ મોબાઈલ રાખે છે યાર. હા પણ હું ફ્રૂટ વાળો, શાક વાળો અને તમારા ઘરે ઝાડુ નથી મારતો એટલે મોબાઈલ નથી રાખતો. મોબાઈલ હોવો જ ના જોઈએ. મોબાઈલ એટલે માથાનો દુખાવો. ખરેખર કહું છું. જસ્ટ ઇમેજિન પૂનમની રાત હોય, દરિયાનો સુંદર કિનારો હોય, ચાંદની રાતમાં આખો દરિયો ચાંદીનો થઈ ગયો હોય, આ તરફ રેતીનો લાંબો આમ પટ હોય અને પટ પર એક છોકરો ને છોકરી હાથમાં હાથ નાખીને દૂર જઈ રહ્યા હોય. દૂરથી સાલસાના સુર રેલાવા માંડે. છોકરોએ સંગીત સાંભળી ઝૂમવા લાગે.
જુમવા લાગે. એને જોઈ ઓલી છોકરી પણ આમ જુમવા લાગે જુમવા લાગે. થોડી વાર માં તો બંને જણા સાલસા કરી રહ્યા છે. રાત ઘેરી થતી ગઈ, દરિયો ચાંદીનો થતો ગયો, સાલસાનો ટેમ્પો વધતો ગયો. છોકરાએ છોકરીને પોતાની તરફ ખીચી, છોકરી ફરતી ફરતી નજીક આવી, છોકરાએ છોકરીને છુટ્ટી મૂકી, છોકરી ફરતી ફરતી દૂર ગઈ. છોકરાએ પોતાનું શરીર સ્ટ્રેચ કરી અને વળી ગયો. છોકરાએ પોતાના બાહો પાછ ખોલી દીધા, સંગીત અટકી ગયું. છોકરીની આંખ છોકરાની આંખમાં, છોકરાની આંખ છોકરીની આંખમાં, છોકરીની આંખે છોકરાની આંખને કહ્યું, મારા હોઠ થી તમારા હોઠની વચ્ચે નડતર જેવું કાંઈ જ નથી. છોકરાએ પોતાના હોઠ આગળ વધાર્યા, આગળ વધાર્યા, આગળ વધાર્યા. ટ્રિંગ 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 ટ્રિંગ. આવામાં મોબાઈલ વાગે તો કેવું વાગે? બહુ વાગે. ભૈયા, હું ભાઈ જેવો લાગું છું? નહીં નહીં નહીં, તમને નહીં, ભેળપુરી વાળા, ભેળપુરી વાળા ભૈયા. હા હા, ભેળપુરી વાળા ભૈયાએ આપણને જે પેલી એક જ પૂરી આપી હોય ને મફતમાં, એ આપણે પૂરી ખાવા જઈએ અને આમ હાથમાંથી પડી જાય ત્યારે કેવું લાગે? બસ એવું લાગે. ફેન્ટેસ્ટિક. આ પૂરીના એક્ઝામ્પલ પરથી મને ખાતરી થઈ ગઈ તમે પૂરી વાત સમજી ગયા છો. શું છોકરી છે યાર, ઘર સંભાળી લે તો લાઈફ સેટ થઈ જાય. એક્સક્યુઝ મી, એ જો હુસ્કા. સોરી. હા સોરી. મોસમ બડા બેમાન હે આજ મોરા. એ એ લાઈન ક્યાં મારતા હે? ઘર મે માં બહેન હે કે નહીં? માં ઉપર હે, બહેન કી શાદી હો ગઈ. શરા અભી લોગ કહો, ચલતી હે ક્યા 9 સે 12? એ 9 સે 12 ક્યાં રે શાને ક્યાં? એટલે શું હે, 1 વાગી ગયો છે, કયા થિયેટર માં જશું એમ કહું છું એમ. હા, એ યે તેરી બીવી લગતી હે ક્યા? નહીં, વો ક્યા હે કી હમારા જન્માક્ષર મિલાને કા બાકી હે. જન્માક્ષર? એ યે તેરા છાવા હે? છાવા નહીં, એ કૌવા હે. કૌવા કબ સે મેરા દિમાગ ખા રહા હે. એ લડકી કો દેખ કે કામ કાઉ નહીં કરને કા ક્યા? ઉસકો શેરો શાયરી સુનાને કા. શાયરી? શેરો શાયરી. અચ્છા, મે એક શાયરી સુનાઉ ક્યા? સુનાઉ. તો સુન, મે તેરે પ્યાર મે પાગલ હુઆ હિરિયે. હિરિયે? હિરિયે હિરિયે, વો હીર રંજે વાલા હિરિયે. અચ્છા અચ્છા. મે તેરે પ્યાર મે પાગલ હુઆ હિરિયે. આયોડેક્સ મલિયે કામ પે ચલિયે. તેરી તો આયોડેક્સ કિધર સે આયા રે બીચ મે? ઇધર જ્યાદા બોલને કા નહીં, ચુપચાપ ખડે નહીં કા, સમજા ક્યા? દૂસરા સુનાઉ ક્યા? દૂસરા સુનાઉ, મેરા દિમાગ મત ખાઓ. સુન, મે હું યહાં ઓર તું હે વહાં. એ તમને બોલાવે છે? નહીં રે, મે તેરે કો બોલ રહા હું. ચાલ, મે હું યહાં ઓર તું હે વહાં. લાઈફ બોય હે જહાં તંદુરસ્તી હે વહાં. તેરી તો અભી કાન કરી છે, કસમ સે ખીચેગા, સમજા ક્યા? એ એક કામ કરના, એ બહુ પક પક કર રહા હે. ચલ મે તેરે કો તેરે ઘર પે ઘોડા ગાડી મે છોડતા હું, ચલતી હૈ ક્યા? ચીકણી ઘોડા ગાડી. એ પણ એ ચીકણી છે ને, આ ચીકણા વગર ક્યાંય નહીં જાય. ક્યું? એ વો ઇસમે એસા હે કે હમ દોનો રિયલ લાઈફ મે ના વર બૈરી હે. હા, હમ દોનો કા ના થોડા બડા સા ઝગડા હો ગયા થા, ઇસલિયે હમ છુટ્ટા છુટ્ટા ખડે લતા. અભી હમ લોગ સાથ મે ભેગા હો ગયા. ઓકે, મિયા બીવી હે, પહેલે બોલને કા ના ખાલી ફુગટ ટાઈમ પાસ કરવાયા. આજ મોસમ બડા. વાહ, તો રામ સીતા ની જોડી છે. શું? વીર સારા ની જોડી છે. હા, એમ આ તો સારું થયું અહીંયા હતો. વિધારો કે તમારે એકલા આખી રાત આ પ્લેટફોર્મ પર રહેવું પડત, તો તમે પોતાની જાતને સંભાળી શકત? ઓફ કોર્સ, ધેટ્સ નોટ અ બિગ ડીલ ફોર મી. મને કે ડર બના લાગ્યા. નહીં, આઈ નો કરાટે. કરાટે? યસ, હું બ્લેક બેલ્ટ છું. બ્લેક બેલ્ટ? આઈ ડોન્ટ બિલીવ યુ. યુ બેટર બિલીવ ધેટ. And I'm sure કે તમને ભી કરાટે તો આવડતું જ છે, right? કરાટે? હા, આ ફેમિલી માં બધા જ જાણે કરાટે. ખરેખર? તો ચલો હો જાય. શું? અરે હો જાય, કરાટે કા એક તો દાવ હો જાય. કમ ઓન. કોપીરાઇટર? પંજાય ફાઈટર? યસ. ઓકે. મા બા 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 હી હા હી એ બલે 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 એ હી હા ઉ હા ઈ યા. મને કરાટે વરાટે કઈ આવડતું નથી, પણ તમારો કોન્ફિડન્સ જોઈને મને ખાતરી થઈ કે તમે કરાટે બહુ સરસ કરતા હશો. પહેલા કરતી હતી, પછી છોડી દીધું. કેમ? બસ બીકોઝ મારે એડવોકેટ બનવું હતું ને. વાવ, એટલે તમે વકીલ બન્યા છો? ભણી 4-5 મહિના પછી એમાં કંટાળો એટલે એ પણ છોડી દીધું. બીકોઝ યુ નો આઈ વોન્ટેડ ટુ બી અ સાયકિયાટ્રિસ્ટ. ક્યાં વાત હે, એટલે તમે સાયકોલોજી નું ભણ્યા છો? એ પણ 1-2 વર્ષ ભણી,
પછી એમાં મેરામ બોર થઈ ગયા એટલે આપણે એ પણ છોડી દીધું. બીકોઝ આઈ ફેલ કે નાઉ ટ્રેન્ડ ઇઝ ચેન્જિંગ સો લેટ મી ટ્રાય માય લક ઇન ફેશન ડિઝાઇનિંગ. પણ એ પણ છોડી દીધું હશે ને? એક્ઝેક્ટલી, કારણ કે તમારે પ્રિન્ટિંગ નું કરવું હતું. ઓ યા, પણ તમને કેવી રીતે ખબર પડી? મને? હા, મારી એક કઝન છે જાગૃતિ, તમારા જેવી જ છે, વારંવાર બધું બદલ્યા જ કરે. રિયલી? સો તમારી કોણ પેલી કઝન, શું નામ? જાગૃતિ. જાગૃતિ, સો એ જાગૃતિ શું કરે છે શું આજકાલ? જાગૃતિ, જાગૃતિ આજકાલ ટ્રક ચલાવે છે. હા, ઇન્ટરેસ્ટિંગ યાર. ઓકે, એના કોઈ ભાઈ બેન છે? ભાઈ બેન? બેન છે ને. ઓકે, તો એની બેન, એનું નામ શું? રમીલા. ઓકે, સો એની બેન રમીલા શું કરે છે? રમીલા, એને ટ્રક નું લાયસન્સ ન મળ્યું. બિચારી બિચારી ટેમ્પો ચલાવે છે. ટેમ્પો? એ બંનેની મમ્મી શું કરે છે? કોકિલા બેન બસ ચલાવે છે. તો એ બંનેનો પપ્પો શું ચલાવે છે? એ ઘર ચલાવે છે. મને લાગે છે અત્યારે તમે જરા વધારે પડતું ચલાવી રહ્યા છો. નહીં, આઈ એમ જસ્ટ જોકિંગ. બાય ધ વે, નાઇસ મીટિંગ યુ મિસ ડોલ્ફિન. ડોલ્ફિન? તમે ડોલ્ફિન માછલી જેવા છો. કોઈ પણ વાતમાં તમારો ઇન્ટરેસ્ટ વધુ વખત ટકતો નથી. બટ આઈ લાઈક ઇટ. તમારા રોજ નવા સપના હોય, નવા ડેસ્ટિનેશન હોય, નવી તૈયારીઓ હોય. તમારા જે તરવરાટ છે ને, નવું નવું જાણવાની જીજીવિષા છે. ખરેખર તમે મને બહુ જ ગમી ગયા છો. શું કહ્યું? આ વરસાદ અટકતો નથી. એની પહેલા શું બોલ્યા? પેટમાં કકડીને ભૂખ લાગી છે. એ જો, એની પહેલા શું બોલ્યા? અરે બહુ ભૂખ લાગી છે યાર, ખરેખર હંગરી. ભૂખ લાગી છે? આ બહુ લેટ થઈ ગયું. શું થઈ ગયું? ઓકે, આઈલ ટ્રાય ઇફ યુ આર લકી. ઓકે, કદાચ મારી પાસે તો છે. યુ આર લકી, આઈ કેન ઓફર યુ સમથિંગ. થોડું ઘણું ખાવાનું. ક્યા બાત હે, વાહ, યસ, સાસ ચલી, ક્યા હવા ચલી. ડેન્ટનેન્ટ કમિંગ હોમ ટુ સિયારામ, ક્યા બાત હે. સુનિલ બાબુ બઢિયા હે. તમે તો મને એમ જોઈ રહ્યા હો જાણે કોઈ ડાયનોસોર ખાઈ રહ્યો છે. ના, એમ નથી, પણ એક્ચ્યુઅલી જનરલી કોઈ આમ અક્રાંતિયાની જેમ બચાક બચાક અવાજ કરીને આમ આગળ ચટને ખાય તો મને બહુ ઇરિટેશન થતું હોય છે. બટ ઇટ્સ ઓકે, તમે ખાઓ, યુ લુક ક્યુટ. હે, તમે ખાઓ, તમે ક્યુટ લાગો છો, સસલા જેવા. હમ આપકે હે કૌન. અપ અપ અપ, રામ કે ભૂત? હા, રામ કે ભૂત. ડબ ડબ ડબ, રામ રામ રામ. થેન્ક યુ. રામ રામ. હરી, પણ ભાગી કેમ જાય છે માણસ? એ હવે આમ માણસ હાથેથી ન ખાય તો કઈ રીતે ખાય? ડાયરેક્ટલી ટિફિન બોક્સ માંથી કૂતરાની જેમ. શટ અપ યાર, આ રેલવે નું પ્લેટફોર્મ છે. ઓકે, અહીંયા કેટલા બધા છે લોકો ચાલે હોય, કેટલું બધું ગંદો ગંદો પડ્યું હોય, છી, નીચે પડેલું ખવાય ખવાય, ઇટ્સ અનહાઇજેનિક. ઓકે, ઓ મેડમ, આ દુનિયામાં અનહાઇજેનિક એવું કઈ હોતું જ નથી. વોટ? મન હાઇજેનિક હોવું જોઈએ. મન ચંગા તો કથરોટ મેં ગંગા, અને ગંગા તો હાઇજેનિક જ હોય ને. એ સ્ટોપ ઇટ, ખાવ ખાવ, પીઓ પીઓ, ગંદરા પાણી પીઓ, મારે શું છે? ખાઓ, હા, આવું બધું ખાય પીને તમને જોન્ડિસ, મલેરિયા, ટાઇફોઇડ જેવા બધા ડેન્જરસ રોગ થશે ને, ત્યારે તમારી બધી ખુશિયારી નીકળી જશે. હા, ઓ મેડમ, આ દુનિયામાં જોન્ડિસ, ટાઇફોઇડ એવા કોઈ રોગ હોતા જ નથી. લાગે છે મારી વાતો તમને ખરાબ લાગ્યું છે. નો, આઈ થિંક આઈ એમ એન ઇડિયટ, આઈ એમ સ્ટ્યુપિડ. આયુષ્માન ભવ. મારે તમારા ઘરે રોકાવું પડશે.
તમે મારા ઘરે રોકાશો એટલે તમે જો આમ કઈ ચોરી બોરી નો ડર હોય તો આપણે અરે નહીં 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 ચોરી નો શેનો ડર તમે પણ યાર વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ ધીસ કે તમને જો કઈ ચોરી બોરી નો ડર હોય ને તો આપણે એક કામ કરીશું ઓકે હું તમારા ઘરમાં અંદર સુઈ જઈશ સ્ટોપર મારીને અને તમે ઘરની બહાર સુજો સો સિમ્પલ ઓકે ઓકે એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી ભગવાન રણજીતે સાચું કહ્યું છે દરેક સ્ત્રીમાં એક પુરુષ છુપાયો હોય છે પણ દરેક પુરુષમાં એક સ્ત્રી છુપાયેલી હોય છે એનું શું આઈ એમ જસ્ટ કિડિંગ દિશા દિશા માર્કર આર્યન આર્યન મહેતા હેલો બોડી બિલ્ડર છે તું યાર આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારુ મી એપ ડાઉનલોડ કરો